नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी यूनिट 6 आई स्टडीड हेल्पिंग हैंड्स ना एपिसोड 2 માં આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 5 થી અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક પેજ નંબર 98 ઉપર આવી જશે. હવે એક્ટિવિટી 5, વોટ ડીડ હી ડુ, રમત રમો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એક્ટિવિટી 5 માં આપણે રમત રમવાની છે. તો અહીંયા એની હેલ્પલાઇન આપી છે, તેમાં જોઈએ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીને પાસે બોલાવી તેના કાનમાં કોઈ ક્રિયા કરવા કહો. દાખલા તરીકે સિંગ, કોઈ વિદ્યાર્થીને બોલાવ્યો અને આપણે એને કીધું કે સિંગ ગા. વિદ્યાર્થી જ્યારે ક્રિયા કરતો છે ત્યારે શિક્ષક બોલશે કમલેશ ઇઝ સિંગિંગ અ સોંગ. કમલેશ છે એ ગાઈ રહ્યો છે. કમલેશ જગ્યા પર જતો રહેશે ત્યારે શિક્ષક બોલશે કમલેશ સેંગ અ સોંગ. કમલેશે ગીત ગાયું. કમલેશ ગીત ગાઈ રહ્યો છે. કમલેશે ગીત ગાયું. આવી રીતે અલગ અલગ વિદ્યાર્થીને બોલાવીને ક્રિયા કરવાનું કહો અને દરેક વખતે ઉપર મુજબ વાક્ય વિદ્યાર્થીને સંભળાવો. હવે આ પ્રમાણે વાક્યપટ્ટી બનાવો, જેમ કે હી સેંગ અ સોંગ, હી ટચ હિઝ નોઝ, હી થ્રો અ બોલ. શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે વોટ ડીડ હી ડુ, બરાબર, તે શું કરી રહ્યો છે. જવાબમાં વિદ્યાર્થીઓ પોતાની પાસે રહેલી વાક્યની પટ્ટીઓમાંથી યોગ્ય પટ્ટી પસંદ કરી વાત છે. આવી રીતે એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ 3 ચિઠ્ઠી બનાવવાની, પછી પટ્ટી બનાવવાની, અને શિક્ષક પૂછે વોટ ડીડ હી ડુ, તે શું કરી રહ્યો છે. હી સેંગ અ સોંગ. વોટ ટચ, વોટ ડીડ હી ડુ, તો કે હી ટચ હિઝ નોઝ. તો આ રીતે આવી એક રમત રમવાની છે. એટલે આમાં ખાસ કરીને ચાલુ વર્તમાનકાળ અને સાદો ભૂતકાળની સમજણ આપે છે, અને જેનો અભ્યાસ આપણે હવે આગળ ગ્રામર ભણશું ત્યારે વિગતવાર એનો અભ્યાસ કરીશું. તો આ એક્ટિવિટી 5 હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપી છે એક્ટિવિટી 6 એ વાર્તા સાંભળો અને વાંચો. હેલ્પ વુલ્ફ આ નામની વાર્તા છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો અભ્યાસ કરીએ. વાર્તા હેલ્પ વુલ્ફ, બચાવો વરુ. હવે આમાં એક ભરવાડનો છોકરો હોય છે, જંગલમાં ઘેટાને ચરાવવાને એમ જતો હોય છે, અને ઘણી વખત તે કંટાળી જાય ત્યારે તે ખેતરમાં કામ કરતા લોકોને બીવડાવવા માટે વરુ આવી ખેતર જ્યારે એ જંગલમાં જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ મોટે મોટેથી એક વખત બૂમ પાડે છે, વરુ આવ્યું, હું ખતરામાં છું. અને ગામના લોકો છે આ સાંભળીને તેની મદદ માટે આવે છે. અને જ્યારે તેની ગામના લોકો મદદ કરવા આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું થાય છે, તો કે એ બધા ઉપર હસવા લાગે છે અને કહે છે કે હું મજાક કરું છું. આવી 2-3 વખત થાય છે અને એક વખત સાચું વરુ આવી જાય છે, અને ત્યારે ગામના લોકો છે એને બચાવવા આવતા નથી, અને અમે મૂર્ખા નથી એવું કહીને તે ગામના લોકો એની મદદે આવતા નથી, અને છેલ્લે તેના ઘેટા છે એ બધાને ગુમાવી દે છે. તો કઈ રીતે કરે છે તેની આપણે આમાં ચર્ચા કરશું, બરાબર. તો કે હેલ્પ વુલ્ફ, બચાવો વરુ આવ્યું, બરાબર. આવી રીતે વાર્તા છે, પણ તેમાં આવતા અઘરા સ્પેલિંગની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. શેપર્ડ, ભરવાડ, વોચ, જોવું, ફોક, ઘેટા બકરાનું ટોળું, બોર્ડ, કંટાળેલું, વુલ્ફ, વરુ, ફૂલ, મૂર્ખ અને લોસ્ટ એટલે ગુમાવ્યા. આ બધા સ્પેલિંગ છે એક વખત રફ નોટમાં 2-2 વાર લખી નાખવાના છે અને પાકા કરવાના છે. હવે વાર્તાની આપણે અભ્યાસ કરીએ. વન્સ અ શેપ, વાર્તાનું નામ છે હેલ્પ વુલ્ફ, બચાવો વરુ. વન્સ એટલે એકવાર, અ શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો, વેન ટુ ધ જંગલ, આ વેન છે એ ભૂતકાળનું રૂપ છે ગોનું, ટુ ધ જંગલ, જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો, વેન એટલે ગયો. હી આ વોચ ભૂતકાળનું, હિઝ ફોક ઓફ શીપ ધેર, વોચ એટલે જોયું, ફોક એટલે ટોળું, કેનું જોયું, શીપ એટલે ભરવાડ ઘેટાનું, તે ત્યાં તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો. હી વોઝ બોરે એટલે કંટાળો આવો, ઇન ધ આફ્ટરનૂન એટલે બપોરે, બરાબર, બપોરે તે કંટાળી ગયો. હી હેડ અ ટ્રીક ફોર ફન, ટ્રીક એટલે કે યુક્તિ, ફન એટલે મજાક મસ્તીમાં, તેને મજા માટે એક યુક્તિ સૂચી. હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો. હી ક્રાઇડ એટલે રડવું નહીં પણ બૂમો પાડવી, મદદ કરો એવી બૂમો પાડી. વુલ્ફ વરુ, આઈ એમ ઇન ડેન્જર, હું ખતરામાં છું. હવે આ પહેલા પેરેગ્રાફમાં એટલું કહે છે, એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો, તે ત્યાં ઘેટાના
ઘેટાના ટોળાને શું રાખતો હતો, ધ્યાન રાખતો હતો. બપોરે એને એ કામ કરવામાં કંટાળો ચડી ગયો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે એને એક યુક્તિ સૂજી અને બૂમો પાડવા માંડ્યો, મૂક મદદ કરો મદદ કરો, વરુ વરુ હું ખતરામાં છું, વરુ આવ્યું અને હું ખતરામાં છું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ સાઉટ, હર્ડ એટલે સાંભળવું બરાબર, સાઉટ એટલે બૂમ, અને પીપલ ઇન ધ વિલેજ, વિલેજ એટલે ગામના લોકો બરાબર, ગામમાં લોકોએ તેની બૂમો સાંભળી. ધે કેમ રનિંગ ધેર, કેમ એટલે આ ભૂતકાળ છે, કમનું કેમ, કેમ એટલે દોડ કે આવ્યા, રનિંગ એટલે દોડતા, તેઓ દોડતા ત્યાં આવ્યા. ધ શેફર્ડ બોય લાફ્ટ એન્ડ સેડ, અને શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો, લાફ્ટેડ એટલે કે લાફ્ટ એટલે ભૂતકાળ છે બરાબર, લાફ્ટને ઈડી લાગ્યું, હસ્યો સેડ એ સેડ એટલે એન્ડ સેડ એટલે બોલ્યો, ભરવાડનો છોકરો હસ્યો ને બોલ્યો, ધેર આર નો વુલ્સ, અહીંયા કોઈ વરુ નથી, ઇટ વોઝ જસ્ટ ફન, હું તો મજાક કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક આપણે શીખામણ લેવાની, કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ સાથે મજાક કરવો જોઈએ નહીં. મજાક આપણને કેટલી ભારે પડે છે એ આમ વાતમાં છેલ્લે આપણને ખબર પડશે. તો એ કે આવું એને બૂમો પાડીને હું ખતરામાં છું ને વરુ આવી ગયું, વરુ આવી ગયું, ગામના લોકો આવો અવાજ સાંભળીને એની મદદ માટે આવે છે, અને જેવા ગામના લોકો ત્યાં પહોંચે છે તો કહે છે અહીંયા કોઈ વરુ છે નહીં અને હું તો મજાક કરતો હતો. ધ વિલેજર વેન્ટ બેક ટુ ધેર વર્ક, અને ગામના લોકો ત્યાંથી વેન્ટ બેક એટલે પાછા ફર્યા, ટુ ધેર વર્ક તેઓના કામમાં, ગામના લોકો પાછા તેમના કામે જતા રહ્યા. બટ પણ ધ શેફર્ડ બોય ક્રાય, પણ ભરવાડનો છોકરો બૂમો પાડે છે, વુલ્ફ વુલ્ફ થ્રી મોર ટાઈમ્સ, વરુ વરુ ત્રીજી બીજી ત્રણ વાર આવી બૂમો પાડે છે, થ્રી મોર ટાઈમ્સ બરાબર બીજી ત્રણ વાર. ધ વિલેજર કેમ ધેર, અને ગામના લોકો ત્યાં આવ્યા બરાબર. આવી રીતે ત્રણ વખત મજાક કરે છે, બીજી એક વખત બોલાવ્યા પછી આવી બીજી ત્રણ વખત આવી ભૂલ કરે છે, અને મજાકમાં કહે છે વરુ વરુ એમ, અને ગામના લોકો ત્રણેય વખત એને બચાવવા આવે છે. એન્ડ થ્રી મોર ટાઈમ્સ બોય લાફ્ટ, અને ત્યાં બીજી ત્રણ વાર જેટલી વાર તેઓ આવ્યા, ત્રણ વાર લોકો આવ્યા, એ તેટલી વાર તેઓ છોકરાઓ હસ્યો, તે છોકરો તેના ઉપર હસ્યો એટલે કે મજાક કરતો હતો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, અને તેણે વિચાર્યું આ તો એક સારી મજાક હતી. ધ વિલેજર્સ ડીડ નોટ, અને ગામના લોકોને પણ આ ગમ્યું નહીં બરાબર, ગમતું નહોતું લાગતું ગામના લોકોને, આવું ગમતું નહીં. હવે એણે શું કર્યું, આવી પહેલી વાર બૂમ પાડી, પછી પાછી ત્રણ વાર આવી બૂમો પાડી, ત્રણેય વખત ગામના લોકો એની મદદે આવે છે, પણ આ મદદ વખત જ્યારે આવે ત્યારે બાળક શું કરતો હતો, ભરવાડનો છોકરો, તો કે હસતો હતો, એ કહે હું આ તો મજાક કરું છું, આ મજાક એને ખૂબ ગમતી હતી અને એ વારંવાર આવી કરવા લાગ્યો, અને ગામના લોકોને આ ગમતું નહોતું. હવે છેલ્લે શું કહે, સૂન આફ્ટર થોડા સમય પછી, સમ વુલ્ફ્સ રિયલી કમ, પછી સાચે જ વરુ આવ્યા બરાબર. ઘણી વખત મજાક મજાક પણ સાચી થઈ જાય છે, એમ કહીએ ને આપણે, એમ એટલે સુધી મજાક કરતો હતો, એ મજાક હવે સાચી થાય. સૂન આફ્ટર થોડા સમય પછી, સમ વુલ્ફ્સ રિયલી કમ, પછી સાચે જ વરુ આવ્યા. ધ શેફર્ડ બોય ક્રાય, ભરવાડનો છોકરો બૂમો પાડવા લાગ્યો, વુલ્ફ વુલ્ફ વરુ વરુ, બટ ધ વિલેજર ડીડ નોટ કમ, પણ આ વખતે જ્યારે સાચી મુશ્કેલીની પરિસ્થિતિમાં બાળક ફસાણો ત્યારે કોઈ મદદ આવતું નથી, જ્યારે ખોટી મુશ્કેલી ઊભી કરીને ખોટી ખોટી મજાકવાળી મુશ્કેલી કરતો હતો ત્યારે બધા મદદ આવ્યા. એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી એક તમે ખાસ સારાંશ યાદ રાખજો કે કોઈ પણ પરિસ્થિતિમાં મજાક કરવી જોઈએ નહીં બરાબર. તો આપણી જ્યારે સાચી એવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે કોઈ આપણી મદદે આવતું નથી. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, પણ ગામના લોકો મદદે આવ્યા નહીં. ધ બોય રન ટુ ધ વિલેજ, બાળક જે છે બરાબર, ધ બોય રન ટુ ધ વિલેજ, છોકરો ગામમાં દોડતો ગયો. હી રિક્વેસ્ટ ધ વિલેજર, અને તે ગામના લોકોને રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરવા લાગ્યો. ધ વિલેજર સેડ, ગામના લોકોએ કહ્યું, વી આર નોટ ફૂલ્સ, અમે મૂર્ખા નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ, અને છેલ્લે અંતમાં છોકરાએ તેના બધા જ ઘેટાઓ ગુમાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આવી વાર્તા હતી, આપણે શિખામણ એટલી રાખવાની છે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે મજાક કરવી જોઈએ નહીં, જો મજાક કરશું તો કોઈ દિવસ આપણી કોઈ મદદ કરશે નહીં. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6B 6A આધારે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકના પેજ નંબર 99 ઉપર આવીને ખાલી જગ્યા પૂરશે. અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ, તો શેફર્ડ બોય છે એ જંગલમાં ગયો, તો એની માટે કયો શબ્દ આવ્યો, તો વેન્ટ. તો પહેલી ખાલી જગ્યામાં બધા લખશે વેન્ટ,
ही खाली जगह ईट वॉज अ ग्रेट जॉब, तेने विचार्यू कि आ तो सरस मजानू मजाक है, तो विचारवा माटे थॉट शब्द आयो, तो लखो थॉट। ही खाली जगह द विलेजर, विलेज गामना लोकोने तेने आज्ञा करी, पर एनी माटे शब्द आयो तो रिक्वेस्टेड, तो लखो रिक्वेस्टेड। बट द शेफर्ड बॉय खाली जगह फूल फूल बूमो पाड़वा लाग्यो, तो एमां लखो क्राइड, क्राइड एटले रड़वू एवुं पण थाय, पण अहींया आ वार्तामां आपणे शुं राखवानुं छे, बूम पाड़ी। द पीपल इन द विलेज खाली जगह धेर, त्यां आवीने दौड़ीने त्यां आवी गया, तो केम धेर लखो खाली जगह में पांचमा। छठी खाली जगह द बॉय खाली जगह ही सीप, खोई बेसे छे एटले लॉस्ट। बट द विलेजर खाली जगह डीड नॉट कम, छठी सातमानी पहली खाली जगह डीड अने पछी लखो कम। द विलेजर खाली जगह बेक टू धेर वर्क, એમાં લખો વેન્ટ। તો આઠે આઠ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો છે, તમારે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 6B માં જવાબ જોઈ જોઈને લખીને પૂરી કરી દેવાની છે। એક્ટિવિટી 6C, ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાક્રમમાં ગોઠવો, એટલે કે હવે જે વાક્ય છે એને આપણે ઘટનાક્રમમાં ગોઠવવાના છે, તો ચાલો ગોઠવીએ। તમારે આ જવાબ પણ અહીંથી જોઈ જોઈને સમજીને લખવાના છે। પહેલા નંબરના વાક્યમાં લખો, અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ, એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો। ધ પીપલ ઇન ધ વિલેજ કેમ રનિંગ ધેર, ગામના લોકો ત્યાં દોડીને આવી પહોંચ્યા। ધ વિલેજર વેન્ટ બેક ટુ ધેર વર્ક, ગામના લોકો ફરી પાછા તેના કામમાં પડી ગયા। બટ ધ શેફર્ડ બોય ક્રાય વુલ્ફ વુલ્ફ, પણ ભરવાડનો છોકરો રડે રાડ્યું પાડે છે, વરું વરું। હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોબ, તેણે વિચાર્યું કે આ તો એક સરસ મજાની મજાક છે। બટ ધ વિલેજર ડીડ નોટ કમ, પણ ગામના લોકો તેની મદદે આવ્યા નહીં। સાતમું, હી રિક્વેસ્ટેડ ધ વિલેજર, તેઓ ગામના લોકોને આજ્ઞા કરે છે। અને ધ બોય લોસ્ટ ઇઝ શીપ, અને બાળક છે તેના બધા જ ઘેટાઓ શું કહે છે, ખોઈ બેસે છે। તો આવી વિદ્યાર્થી મિત્રો અહીંયા વાર્તાનો ઘટનાક્રમમાં આપણે ગોઠવી છે। અહીંથી જોઈ જોઈને તમે આઠે આઠ વાક્ય 6C પેજ નંબર 99 પાઠ્યપુસ્તકના પેજ નંબર 99 ઉપર જોઈ જોઈ લખજો। હવે વિદ્યાર્થી મિત્રો આવો પેજ નંબર 100 ઉપર એક્ટિવિટી 7, નીચેના શબ્દ જુઓ, તમારા શિક્ષકની મદદથી પોતેથી દોહરાવો। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ ખબર હશે કે આપણે સાદા વર્તમાન કાળ વિશે બહુ ચર્ચા કરતા હતા, એમાં ક્રિયાપદ આવે। ક્રિયાપદ એટલે કે જે ક્રિયાત્મક શબ્દ, વાક્યમાં સે લખ્યું હોય તો મૂળરૂપ છે, સેડ લખ્યું તો સે એટલે કીધું કહેવું, અને સેડ એટલે કહ્યું, બરાબર। પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમો, ડાન્સ એટલે નૃત્ય કર્યું, નૃત્ય, ડાન્સેડ એટલે નૃત્ય કર્યું, ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યો, વોશ એટલે ધોવું, વોશેડ એટલે કે ધોયું। તો વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ છે ક્રિયાપદના મૂળ રૂપ છે, અને આ ભૂતકાળમાં વપરાતા રૂપો છે એના, બરાબર। આ તો તમારે ખાસ રફ નોટમાં 3-3 વાર કે 5-5 વાર લખીને આ પાકા કરવાના છે। કઈ રીતે પાકા કરવાના, તો કે હવે સે સેડ, પ્લે પ્લેડ, ડાન્સ ડાન્સેડ, ક્રાય ક્રાઇડ, વોશ વોશેડ, ક્લાઇમ્બ ક્લાઇમ્બ, ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બ રાઇડ એટલે ચડી ગયો, ડ્રાય એટલે સૂકવું, ડ્રાઇડ એટલે સુકાઈ ગયું, હિયર એટલે સાંભળવું, હિયર એટલે સાંભળ્યું, ટેક એટલે લેવું, ટૂક એટલે લીધું, ફીડ એટલે ખાવું, ફીડ એટલે ખવડાવ્યું, ગેટ એટલે ઊભો થયો, ગોટ એટલે ઊભો થઈ ગયો, ગો એટલે જવું, અને વેન્ટ એટલે ગયો। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પાકા કરવાના, સે સેડ, પ્લે પ્લેડ, ડાન્સ ડાન્સેડ, ક્રાય ક્રાઇડ, વોશ વોશેડ, ક્લાઇમ્બ ક્લાઇમ્બ, ડ્રાય ડ્રાઇડ, હિયર હર્ડ, ટેક ટૂક, ફીડ ફેડ, ગેટ ગોટ ગો વેન્ટ। તો આ બધા શબ્દ રફ નોટમાં 5-5 વાર લખીને જોડીમાં લખતું જવાનું, બોલતું જવાનું, સે સેડ સે સેડ સે સેડ, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ ભૂતકાળ છે, આ મૂળ રૂપ છે ક્રિયાપદના, હરી હરીડ, પ્રે પ્રેડ, વોક વોક્ડ, ક્લેપ ક્લેપ, લાફ લાફ્ટેડ, વોશ વોશેડ, વોચ વોચેડ, પે પેડ, ગીવ ગેવ, ઇટ એટ, પુટ પુટ, કમ કમ। હવે વિદ્યાર્થી મિત્રો આની વધુ વિગતે ચર્ચા આપણે જ્યારે ટેન્સ ભણશું, સાદો વર્તમાન ભૂત સાદો ભૂતકાળ, ત્યારે એમાં વધુ કરશું, પણ આ આખો કોષ્ટક તમને આ રીતે આપ્યો છે, પાકો કરવાનો છે અને રફ નોટમાં 5-5 વાર એક એક શબ્દ લખવાનો છે। એક્ટિવિટી 8, શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો। ઉદાહરણ, પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે, પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો આવી રીતે ગોઠવવાનું છે। તો ચાલો હવે આપણે આના જવાબ મેળવીએ, અને આ એક્ટિવિટી તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે। બીજું વાક્ય, મી સોનલ થેન્કેડ, પેલું છે બરાબર, સોનલ થેન્કેડ મી, એનો જવાબ લખો બધા જ વિદ્યાર્થી મિત્રો, સોનલ થેન્કેડ મી, લાઉડલી રીમા લાફ્ટ લાસ્ટ નાઇટ,
રીમા લાફ્ટેડ લાઉડલી લાસ્ટ ટાઈમ. તો ચાલો જોઈ જોઈ જવાબ લખો. આડુંવાળું વાક્ય છે, યોગ્ય ક્રમમાં જોડવાનું છે. ટચ ધ આઈસ ક્યુબ ધ બેબી, ધ બેબી ટચેડ ધ આઈસ ક્યુબ્સ. ત્રીજામાં લખો. ચોથું, વેન ટુ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ, પ્રેમ વેન ટુ માર્કેટ ઇન ધ મોર્નિંગ. ચાલો જવાબ લખ્યો. અને પાંચમું, રોટ વિક્રમ અ સ્ટોરી યસ્ટરડે, વિક્રમ રોટ અ સ્ટોરી યસ્ટરડે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક્ટિવિટી 8 અહીંયા તમારે જોઈ જોઈને પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની છે. આજે આપેલું બધું જ હોમવર્ક પાઠ્યપુસ્તકમાં અને રફ નોટમાં તમારે જે લેક્ચરમાં કીધું છે એ પ્રમાણે તમારે પૂરું કરી દેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સેમેસ્ટર 2નું યુનિટ 6 પૂરું કરીએ એટલે કે આપણું અહીંયા સમગ્ર પાઠ્યપુસ્તક પૂર્ણ જાહેર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2નો પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ અહીંયા આપણે સંપૂર્ણ પૂર્ણ જાહેર કરીએ છીએ. એક્ટિવિટી 8 પૂરી થાય છે યુનિટ 6ની, એટલે આપણું અહીંયા સંપૂર્ણ પાઠ્યપુસ્તકને પૂર્ણ જાહેર કરીએ છીએ. તો જેટલું પાઠ્યપુસ્તકમાં પૂરું કરવાનું કીધું છે પૂરું કરી દેજો. રફ નોટમાં લખવાનું કીધું છે રફ નોટમાં લખજો. આટલું હોમવર્ક કરીને આપણું સેકન્ડ સેમેસ્ટરનું, બીજા સેમેસ્ટરનું પાઠ્યપુસ્તકનો સમગ્ર અભ્યાસક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.